વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને હવે થોડા દિવસ બાકી છે ત્યારે ભાજપ દ્વારા કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે વિજય વિશ્વાસ સંમેલનની શરૂઆત કરેલ છે. જેતપુરની કોટડીયાવાડીમાં ભાજપે કાર્યકરોનું મોટું સંમેલન યોજ્યું હતું, જેમાં જેતપુર તાલુકાના ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભાજપને મોટી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ કર્યો હતો. આ તકે ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા અને કાર્યકરોને સંબોધન કરેલ હતું, જેમાં ભૂતપૂર્વ બાળ કલ્યાણ મંત્રી જસુભેર કોરાટ, કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા સાથે જિલ્લાના તમામ હોદ્દેદારોની નેતાઓ હાજર રહ્યા હતા. આ તકે જયેશ રાદડિયાએ જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે રાદડિયા પરિવારે આ વિસ્તારની સેવા કરેલ હોય આ સમયે વાવેલું લણવાનો સમય છે એટલે પોતાના અધિકારથી તેઓએ મત માંગેલા છે તેમ જણાવેલ હતું. જ્યારે પોરબંદરની સીટના ઉમેદવાર રમેશ દળુક પોતે પ્રથમ વખત ચૂંટણી લડતા હોય આ વિસ્તારના પ્રશ્નોથી પણ અજાણ છે અને પોતે હંમેશા માટે એક કાર્યકર તરીકે લોકોનું કાર્ય કરેલ છે અને હજુ પણ કામ કરશે તેમ કહી જીતનો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો. સુરેશ ભાલિયા, જેએસ ટીવી, જેતપુર. આજે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, શું લાગે છે, શું કહેશો? અમારી જીત નિશ્ચિત છે, એમાં કોઈ સવાલ નથી. આ બધી બતાવે છે તમે લોકોનો ઉમંગ. તમે જોવો ગામે ગામ જ્યાં જાય છે ત્યાં લોકોનો ઉમંગ સામેથી જ આવે છે, એટલે અમારી જીત નિશ્ચિત છે, એમાં કોઈ સવાલ નથી. પોરબંદર સંસદની આપણે વાત કરીએ તો આ સંસદના ક્યાં મુદ્દાઓ સાથે આપ લોકો પાસે મત માગવા જશો અને ક્યાં મુદ્દાઓ સાથે આપ ચૂંટણી? જો મુદ્દાઓ જે કોઈ પ્રશ્ન પેન્ડિંગ હશે, હજી મારું તો આ પહેલી વખત સંસદમાં હું લડું છું, જે કોઈ મુદ્દાઓ પેન્ડિંગ હશે એ હરેક પ્રશ્નનો નિવાડો થાય. કોઈ માછીમારનો પ્રશ્ન હશે, કોઈ રેલવેનો પ્રશ્ન હશે, કોઈ ખેડૂતોના પ્રશ્ન હશે, કોઈ પણ પ્રશ્ન હશે એ અમે શાંતિથી એનો બધો નિવાડો કરશું. અને અમારી પાર્ટીના અત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા સાંસદ ચાલુ જ છે અને એને કામગીરી કરી છે અને હવે નવી કોઈ જે કંઈ પેન્ડિંગ કામગીરી હશે એ અમે બધી પરિપૂર્ણ કરશું. તમારી આ પહેલી ચૂંટણી છે, પહેલી ચૂંટણી લડી રહ્યા છો બરાબર, ત્યારે તમે કઈ રીતના મતદારો સાથે મેચ થશો, કઈ રીતના મતદારો પાસે મતદારો સાથે જો મતદારો સાથે અમે મેચ છે. હું પાર્ટીનો સક્રિય કાર્યકર છું, ખાલી મારી પાસે હોદ્દો નહોતો, બાકી હું કામગીરી તો લોકોની સાથે સંકળાયેલો હતો અને કામગીરી મારી ચાલુ જ છે. જેતપુરથી માંડી અને ધોરાજી ઉપલેટા બધા માને ઓળખે છે અને અમારી પાર્ટીમાં સક્રિય કામગીરી ચાલુ છે. વાહ જયેશભાઈ, આજે વિજય વિશ્વાસ સંમેલન આપે જેતપુરમાં, આજે પોરબંદર લોકસભાના અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશભાઈ દળુકના સમર્થન માટે જેતપુર શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, ગ્રામ્ય વિસ્તારના સરપંચો અને બૂથ લેવલના કાર્યકર્તાઓનું આજે સંમેલન બોલાવવામાં આવ્યું હતું. જેતપુર જામકુંડા એ મારો મત વિસ્તાર છે અને આ વિસ્તાર હર હંમેશા કાયમી માટે મને સાથ અને સહકાર આપતો આવ્યો છે. દરેક ચૂંટણીની અંદર ક્યારેક ગ્રામ્ય વિસ્તારમાં મારે મત માગવા માટે ન જવું પડે, કંઈ વર્ષોથી પરિવારના સંબંધની મફત આ વિસ્તારની અંદર મેં નેતૃત્વ કર્યું છે, એટલે સ્વાભાવિક રીતે ચૂંટણી આવે ત્યારે મત લેવાનો અમારો હક બનતો હોય છે અને નાતે આજે અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશભાઈ ધડુકને મને જે વિધાનસભામાં લીડ મળી હતી તે વિશેષ લીડ મળે માટે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે અને મને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે કે આ લોકસભાની ચૂંટણીમાં જેતપુર જામકુંડા વિધાનસભામાંથી સારામાં સારી લીડ અપાવી અને પોરબંદર લોકસભામાં રમેશભાઈનો વિજય થાય એ માટે જેતપુર અને જામકુંડાના કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે. જેતભાઈ, પોરબંદરની સીટની વાત કરીએ તો આ સીટ પર જીતના ક્યાં ક્યાં મુદ્દાઓ? આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી છે. દેશનું સુકાન કેને આપવું એ દેશના મતદારો નક્કી કરવાના છે. સ્વાભાવિક રીતે સામાન્ય રીતે આપણો નાનો એવું આપણું ઘરનું પરિવાર હોય એનો વહીવટ પણ જેને સંચાલન ન આવડતું એને આપણે નથી આપતા, વ્યવસ્થિત માણસને આપણે એનું સંચાલન આપતા હોય છે. ત્યારે આવડા મોટા દેશનું સંચાલન ગમે તે વ્યક્તિને ન આપી શકાય. નરેન્દ્રભાઈ જ આ દેશનું સંચાલન સારી રીતે કરી શકે અને સમગ્ર દેશે એના પરિણામ પણ જોયા છે. એરસ્ટ્રાઇક પછીથી લઈને અનેક એવા મુદ્દાઓ કે જેના હાથમાં દેશ મજબૂત રીતે સુરક્ષિત છે એવા નરેન્દ્રભાઈને 2019માં સત્તા આપવા માટે સમગ્ર દેશ થનગની રહ્યો છે. લોક આ વિસ્તારની અંદર છેલ્લા 10 વર્ષથી મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ આ વિસ્તારનું સાંસદ તરીકેનું નેતૃત્વ કર્યું છે અને
સૌ કોઈ પોરબંદર આખો વિસ્તાર જાણી શકે, જ્યાં વિઠ્ઠલભાઈનું નેતૃત્વ હોય ત્યાં નબળું નેતૃત્વ ક્યારેય ન હોઈ શકે. અનેક વિધ એવા કામો, રાજ્ય સરકારના કામો હોય, કેન્દ્ર સરકારના કામો હોય કે ખેડૂતોને લગતા પ્રશ્નો માટે, હંમેશા એક પોરબંદર વિધાનસભા સીટ માટે નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂત સમાજ માટે જેને કામ કર્યું છે, આજે પણ સ્વાભાવિક રીતે જેનું વાવેલું હોય લણવાનો અધિકાર અમને હોય છે, એ જ મુદ્દા ઉપર કાયમી માટે ચાલી રહ્યા છીએ. અને રાજકારણની અંદર રાજડિયા પરિવારનો કાયમી માટે નિયમ રહ્યો છે કે ક્યાંય ચૂંટણી આવે એટલે મેદાનમાં જાવું એવું નહીં, વર્ષોથી પરિવારના સંબંધની માફક રાજનીતિ કહી છે અને લોકોએ એના કારણે જ અમને કાયમી માટે એનું પરિણામ આપ્યું છે.